આ ઘરના ધણી મે ખૂબ ધમકાવે, બાર ફરે બહુ શાણી. ઘરના ધણી ને ખૂબ ધમકાવે, બાર ફરે છે શાણી. જીવતો હતો ત્યાં સુધી જાણ્યું નહીં, પછી પી પડે રેડે પાણી. ખબર કે અરે બાપુ, અરે હું અમારે બાપુ ગાવું હું. જવા જો બાપુ, થવા જો ગંગા સતી ના ગાવ. હવે આમાં ગંગા સતી વિચારી હું કરે. ગંગા સતી તો હોય તો એને કામ કરતા હતા રહીમ ખાન ખાના. રહીમ ખાન ખાના ના એવી આદત હતી કે એને આશરેથી કોઈ ખાલી ન જાય, નિરાશ થઈ ન જાય. મહાન દાતા હતા, પણ અભ્યાગત નહીં. દાન જયારે આપતા ને ત્યારે જેમ કર એટલે હાથ આમ આગળ ધરે, એમ પોતાના જે નેત્ર છે આમ નીચે ઢાળી જાય. કોઈ એને પ્રશ્ન કર્યો કે આવું દાન કરતા તમે શીખ્યા ક્યાંથી, આવું દાન કરતા તમે શીખ્યા ક્યાંથી? શીખે કહા જનાબ બેની એસી દેન, જો જો કર આગે ધરે ત્યાં ત્યાં નીચે ને. આવું શીખ્યા ક્યાંથી? ત્યારે રહીમ ખાન ખાના એમ કે છે કે જે જગતનો રચનાર મારો નાથ છે, મારો માલિક છે, મારો ખુદા છે, એને જગત બનાવીને આપણાથી આપણામાં આપણાથી કાંઈ બાકી રાખ્યું નથી. આપણે દેવામાં બધું આપ્યું છે અને ઈ જ આપે છે. હે, આ ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા બ્રાહ્મણા જીણ મરણ લગ માણ રાખે કશ્યપ રાઉત. છ વાગે અને બાપા ઉગવું અચૂક, ઉગ્યામાં આળસ નહીં. એને કોઈ રજા લીધી કે અઠવાડિયાની માં રજા જોઈ છે તો સમજવા જેવી બાબત છે. કોઈ રજા ન લીધી એને, હવે રજા જવા દીધી. આપણે એને જોતી તેમ તેમ ટુ તેમ ડ્યુટીમાં હાજર. પગાર દો તો બધા ન જતો બોલે. એને પગાર બીજો શું જોઈ? સવારે ઉઠીને આપણે પ્રાર્થના કરી શું, આદિત્ય હૃદયની સ્તુતિ કરી, એનો પગાર છે. ખુશ થાય, રાજી થાય. કોઈ જેને ન કીધું પેલા તમને આટલો પ્રકાશ આપું છું, તમે મને કઈ આપતા નથી. આનું જો હવે બિલ આવશે, ભૂંગળા વાગે નહીં આવશે. એને ન કોઈ કીધું. અને જેની ઘડી હવે તો આપણા પાપ ભેગા થઈ ગયા વધારે, તોય આમ જાણે હું થયું. પણ નકર અષાઢ મહિનો બે અને કઈ ગળે લાટી ન થયું બને. હે, મોરલા ટવકા ન કર્યો બને, કઈ અશક્ય છે. બંને નહીં, કોઈ દિવસ ન બને. પણ હમણાં મારો નાથ ગળ કેમ હાથ ઉઠાવી લીધો હોય? આપણે બધાને જાગવાની જરૂર છે ભાઈ. આપણી ક્યાંક ભૂલ થાય છે હિસાબમાં, ગણતરીમાં, નકર આ વસ્તુ બને નહીં, કોઈ દી ન બને. એને માટે બધા એના બાળકો છે. આખી જે સૃષ્ટિ જેટલી છે એમાં જેટલા જીવાત્માઓ છે એ બધાનો એ બાપ છે, માલિક છે. એને કોઈ વધારે વાલું નથી, વધારે દવલું નથી. અને આપણને આ કચ્છ ને કેમ આ તકલીફ? દસ વર્ષમાં હાથ કઠ મઠા ત્રણ હારા, બહુ સમજવાથી વાત. અહીંયા આપણી ક્યાંય ભૂલ છે? હું ભૂલ્યા ત્યાંથી ફરી ગણો, પણ હજી કઈ સુધારો તો થાય તો અહીં તો દયાળુ છે ને. હવે માણસ માફ કરી દેશે, આ માફ ન કરે બને. તમારો મેં કઈ અપરાધ કર્યો હોય, મારી ભૂલ થઈ ગઈ હોય, તમે મારી ઉપર કાળ જાળો રેવોલ્વર ભરીને બેઠા હો, પણ હું આવીને હાથ જોડું, બાપા મારી ગલતી થઈ ગયો, મને ક્ષમા કરો. તરત મૂકી દો ખિસ્સામાં કે બસ બાપુ મારે કઈ જ જોવો. એ કરવા આપણે ક્યાં તૈયાર છીએ? ત્યાં તો આપણે આમ કરીએ છીએ, હામાં બાધા તો બળા કરી દે કોક. એટલે રહીમ ખાન ખાને કીધું કે આવું મારો નાથે આપ્યું છે. અને એને કોઈથી કોઈને કીધું નહીં કે મેં આપ્યું એમ. રાત ને દિવસ આપ્યા કરે છે કે ભાઈ જો મોંઘો એટલે કઈ લાખ રૂપિયા મળ્યો, બે લાખમાં મળ્યો, કરોડમાં મળ્યો, અબજમાં મળ્યો, ખરબોમાં મળ્યો,
મોંઘો કેમ કીધો? કે એનાથી જો મળતો હોય તો આપણા વડાપ્રધાન જે હોય એ આપણા હાથમાં ન આવવા દે ને, મનુષ્ય એ જ લે, દર વખતે એ જ લઈ જાય, રૂપિયા વાળો આપણા ટાટા કંપની વાળા લઈ જાય, બિરલા વાળા લઈ જાય, આપણો નંબર ગરીબ નો આવે નઈ ને મનુષ્ય દેહ મેળવવાનો. મોંઘું એટલે કીધો છે 84 લાખ યોની ફરી 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 ચાહીમામ 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 જઈ જીવ થાય છે ત્યારે એક વખત મનુષ્ય દેહ નો લાભ મળે છે. એમ શાસ્ત્રો કહે છે, આપણે વિશ્વાસ રાખવો જોઈએ, એના પ્રમાણો આપણી સામે પડ્યા છે. કારણ કર્મ ન હોય, કર્મથી જો જન્મ મરણ ન હોય, પુનર્જન્મ ન હોય, તો આ બધું ક્યાંથી? ક્યાંથી એટલે કે તમને ભગવાન આ સુખ આપવામાં કોઈ વસ્તુ બાકી રાખી નથી. તમારું શરીર એવું સુડોળ જોતા માણસને તમારા પ્રત્યે ભાવ થાય, હાથ પગ આંખ કાન નાક કપાળ લલાટ જોઈ તો આમ દર્શન લાગે, ઘડી જોઈ બે ઘડી વાત કરી અને એકની સામું જોવાય ને એવું હોય. મનુષ્ય દેહ તો એ હોય પણ સામે જોયું ન થાય, સામું જોઈને ખીજાય કે અરે પણ તું કાં ખીજાય? ભગવાન ના હાથ ની વાત છે, રૂપ આપવું તો ભાઈ એ તો અમને ખબર છે, ભગવાન ના હાથ ની વાત છે, પણ તમે અમે ક્યાં કઈ કહી છે? અહીંથી હાથ ન હોય, અહીંથી પગ ન હોય અને એકડી પડી એક જણ ઢળી જતો રામ 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 રામ. હવે કાં કે રામ, પણ વહેલા કીધું તો શું હતું તને? તો આ હાલત તો ન થાય. હે કર્મ છે ભાઈ, કર્મથી છે. પશુઓની ગધેડા ને મનુષ્ય દેહ ક્યાં ન મળ્યો? ગધેડો શું કામ થયો? કૂતરો શું કામ થયો? છે એવા સાત્વિક બ્રાહ્મણ હતા. ફરતા ફરતા સારું એક મોટું ગામ આવ્યું. ગામનું બધું વાતાવરણ જોઈને કે લીલું ગામ લાગ્યું, હર્યું ભર્યું ગામ, સારું સુખી ગામ હોય એવું લાગ્યું. મહારાજ એમ થયું કાંઈ કથા કરી તો આપણું કઈક 6 મહિના રોટલા નીકળે. ગામના પાદરમાં મોટો જબરદસ્ત વડલો હતો, વડલે મુકામ નાખ્યું, પોતાને બધા ખડિયા બધું સામ સરસામાં ઉતારી. એક છોકરો ભેગો હતો, તું અહીં બે ત્યાં ગામમાં જા, ગામમાં ખાસ મોટા માણસો મળી આવું. પણ બધા ટીનો પોલ વાળા ગામમાં, એવા સફેદ સફેદ કપડા, પાઘડિયું સફેદ, અને જોઈને જ માણસ એમ થાય મારું આમાં કઈક છે ખરું, આ કઈક દે દુઃખ. મળ્યો બધા, મળ્યા મહારાજ કે આ ગામ બહુ ભગવાન ત્યાંથી સુખી છે, ખૂબ સારું ગામ છે અને રળિયામણું ગામ છે અને માણસો પણ એવા સુંદર છે. એટલે મારો વિચાર છે કે કુદરતી શ્રાવણ મહિનો આવે એટલે કે આખો પવિત્ર મહિનો છે, ત્યાં રહીને કથા કરું સત્સંગ રૂપમાં, તો આપ બધાનો સાથ સહકાર હોય તો મારી આવી ભાવના છે. એમ રામજી મંદિર બધા ભેગા થયા, બધાને વાત કરી, મોટા મોટા બધા હતા અડીખમ, બધા હાથ જોડી મારા બ્રાહ્મણને કે વાહ ભાઈ વાહ, આવો લાભ અમને ક્યાં મળે? આ ક્યાં કે ક્યાં ઠેર પોતાનું ગામ મૂકીને મહારાજ આવી કે આપણને સત્સંગનો લાભ દેવા આવ્યા, આપણા ધન ગળી ધન ભાઈ કે મહારાજ નેમ છે, મારા તો પ્રેમી છે. હા બહુ હા, તો બહુ સારા માણસો છે અને જરૂર આપણું કંઈક શ્રેય થશે. કે આવતીકાલથી આપણે શ્રી ગણેશ કરી, વાહ ભાઈ વાહ, મહારાજ પાસે કઈક થોડી ખર્ચી પાણી હતી અને સીધા સામાન બધી દુકાન માંથી લઈને આવ્યા વડલે. નાની એવું કંતાની ઝૂંપડી બનાવી બાજુમાં, કથાની કરી શરૂઆત, ખૂબ કથાની જમાવટ થવા માંડી. રોજ માણસો ઉમડ્યા વધવા, કથા સારી વાંચે મહારાજ, લોકોમાં પણ એનું ખૂબ સારું નામ થઈ ગયું.
અને 8-10 દિવસ થઈ ગયા કથા ચાલુ થઈ ગઈ ને, અને ગામમાં કોઈ ગામમાં માણસ ના રહે, બધું આ કથામાં આવે. પછી તો આજુબાજુના ગામડામાંથી માણસો મંડ્યા આવવા, કથાની બહુ જમાવટ થઈ. પણ પોથી ઉપર તો હોપારી મૂકે નહીં. એટલે મહારાજ ને એમ ક્યાંય વાત નહીં હોય, પણ એ કારે દેહ બધું. એટલે 11-12 દિવસ એમથી મારું કઈ કાને વાત તો નાખી દઈ, હકીકત શું છે છેલ્લે પાછું ઉપર થાય નહી, લખી દો કે ભાઈ આપ સ્વજનો, ધર્મ પ્રેમી આત્માઓ, આપ સૌ આજે 10-12 દિવસ થી સત્સંગનો લાભ લઈ રહ્યા છો એ જાણી મને ખૂબ આનંદ થાય છે, અને હંમેશા સત્સંગનો લાભ લેવો એ જીવનમાં એક લાવો છે. અને હાચું એ જ છે, બાકી તો સંસારમાં બધું લોકો ખાય છે, પીએ છે, બધા વ્યવહારો કરે છે, એ કોઈ નવી વસ્તુ નથી, તો પ્રકૃતિ સાથે વણાયેલી છે. પણ આ સત્સંગ કરવો, કથા સાંભળવી, સાધુ સંતની સેવા કરવી, બ્રાહ્મણને ભોજન દેવું, આ બધું ઉત્તમમાં ઉત્તમ છે. એટલે આપ તો સૌ કરતા જ હશો, પણ મેં એમ જોયું કે આપ બધા 10-12 દિવસથી લાભ લ્યો છો, તો થોડું બ્રાહ્મણનું પણ કામ થાય, 5 આંગળી ઘીમાં બુડે એવું કઈ કરજો. ત્યારે આમાં બધા સફેદ બેઠા થાય કે વાહ ભાઈ વાહ, શું મહારાજે વાત કરી નાખી, આવી સરસ કથા સંભળાવે છે. આખા ગામના કબાટ ખુલી ગયા, હૃદયના કબાટ ખોલી નાખ્યા. આવી વાણી હવે અમે તમને બાપુ દઈ દઈને હું દેવાના થઈ, અને હું અમારે તમને દેવું એ જ વિચાર થઈ ગયો. એટલે મહારાજ વધારે વેમણા. મહારાજ કે બરાબર છે, આ કઈ આકર ઉપયોગ 4 અને 8 પોથીમાંથી મૂકી આવ્યા નથી, આ તો એક ઘર છે, એક લખે એવા છે. એને એવો ભાગ થયો, સમજો મહારાજને કાંઈ વાંધો નહીં, આપણે એ ઉતાવળ નથી કાંઈ, ભલે છેલ્લે દિવસે તમારી ઈચ્છા હોય તો છેલ્લે દિવસે સેવા કરજો, પણ કથા સાંભળવા જરૂર આવજો. વાહ ભાઈ વાહ, ઈ કઈ આવો લાભ અમે મૂકી મહારાજ, આવા અમારા હો ભાગ ધન ઘડી ધન ભાગ્ય, આપના જેવા સત્સંગ કરવા વાળા બ્રાહ્મણ દેવતા અમને મળ્યા, અમારા પૂર્વના પૂન જાગ્યા છે એવું લાગે છે. ભલે 20 દી થયા, 25 દિવસ થયા, પણ આરામ ચોખાની સપટી નહીં, એમ ગામ હપી ગયું છે હું એમ એ લોકો મહારાજ ને પછી એમ થયું કઈક છે ગોટાળવામાં. પછી કે હવે તો કાલ તો આપણા કથાની પૂર્ણાવૃત્તિ છે, એટલે કાલે તમારે બધા જેટલું દેવું એટલું દેજો, કે સમજ્યા, જે કઈ શ્રદ્ધા ભક્તિ હોય શક્તિ પ્રમાણે ભક્તિ કરજો. કાલ તમને જે ભાવ થાય, છેલ્લો દિવસ છે ભાઈ, કાલે કાલનો દિવસ જો ચૂકી ગયા તો પછી તો કઈ નો અર્થ નથી. એટલે બધું બને કહી નાખ્યું મહારાજે કેવું તું, પૂર્ણાવૃત્તિ કરી હોમ હવન કર્યા પોતે મહારાજે પોતાનો ખર્ચે, ગામમાં દેણું થઈ ગયું હતું, બધી દુકાન શું થાય કે છેલ્લે આપી દઈ આપણે બધે આવશે ત્યાં દુકાન વાળા બહાર વાળતો ઉભા હતા, મારા ખડિયા ઉપાડે એટલે આપણે કઈ ગા દેતા જાવ. છેલ્લે દિવસે કોઈ અજા નહી, મહારાજ નું જાણા કે લગભગ 400-500 રૂપિયા મેં દેણું કર્યું છે, હવે એનું શું કરવું, એને ક્યાંક દેવા, એને પ્રમાણ હોય ને. પછી મહારાજે કીધું કે આ તો ભાઈ કામ ખોટું થયું છે, વિશ્વાસમાં આપણે રહી ગયા છીએ, આ બધા ટીનો પોલ વાળા છે, આમાં કઈ વાહ ભાઈ વાહ. એટલે મહારાજને એમ થયું કે આપણે ખાઓ એની યાદ દેવું તો કઈક કરું. એટલે કીધું જો ભાઈઓ બહેનો માતાઓ સ્વજનો,
આપણે આજે એક મહિનાથી ખૂબ સત્સંગનો લાભ લીધો, પણ સત્સંગમાં એવું લખેલું છે કે શાસ્ત્રોમાં કે જ્યાં ભગવાનની કથા થાય ત્યાં કમસે કમ બધા માણસોને એક વખત ભોજન મળવું જોઈએ. ભોજનથી ભજન શોભે છે. હે ભૂખ્યા ભક્તિ નો એ ગોપાલ આલે તારી કંઠી નાલે તારી માળા. ભૂખ્યા ભક્તિ થાય કોઈ દી ન થાય. શરીર વચમાં છે ગુંબળું ને એનું ઓહળ અંગ. ભોજો ભગત કે જો ભર્યું હોય તો મોજું માણે મન, નકર તો પછી એકલા દાંતણ ફાટ્યા પાપ નાખ્યા ન હાલે. ખાલી દાંતણ દાંતણ ફાટ્યા કે પાપ નાખ્યા એ હોય જ ના ખાવું સારું કરજે એમ ન હાલે. હા કઈક કરવું જોઈએ. એટલે મારા તરફથી આ ગામને આવતીકાલે ધુમાડા બંધ હોય હશે. ગામમાં કોઈ ચૂલો હળગાય બ્રહ્મ અત્યારનું પાપ છે. મહારાજે કેવું જોખમ કર્યું. ચૂલોમાં અગ્નિ નાખવા નહીં કોઈએ. બધા સાંભળી દેજો. અને કાલ બપોરે બધાને મારા તરફથી હરિયર છે ત્યાં ટીનો પોલ વાળા કે વાહ ભાઈ વાહ કે શું. પણ મહારાજ તો ભગવાન હું મૃત્યુ બનાવે છે જગતમાં. આખો મહિનો કથા સાંભળાવી અને બધાના કબાટ ખોલી ગયા જ્ઞાનના. અને ઉપરથી આખા ગામને ધુમાડા બંધ કે હરિહર વાહ ભાઈ વાહ. હવે બધે ધ્યાનમાં રાખજો કોઈ અગ્નિ નાખતા નહીં બ્રહ્મચર્યનો પાપ લાગશે. ચૂલામાં કોઈ અગ્નિ ના નાખે એમ રાંધે નહીં કરે. બીજે દી હવાર થયું 10 વાગ્યા 11 વાગ્યા 12 વાગ્યા હાડા બાંધ 1 વાગ્યો અને ધણ છૂટ્યું ગામમાંથી જેમ પાણીમાંથી ગાયું છૂટે એમ હરે રાટી થઈ ગયા. મહારાજે શું કર્યું ખબર? એક કંતાનનો મોટું રસોડું ન હોય એવું શાક થાંભલા ખોળીને માલિકો ત્યાંથી લાકડા દે અને ધુમાડો કયો ચાલુ. સમજ્યા? રસોઈ થાય છે એમ લાગે. બધા મનથી સમજી જાય કે રસોડું ત્યાં કર્યું લાગે તો કે હા. 1, 1.5, 2 વાગ્યા ત્યાં બધા એનો પોલ વાળા કે મહારાજ હવે પછી તમારે ભગવાન ને ભોગ કઈ લગાડશો? તો અમારા ભગવાન ને ભોગ રાખ મોડો લાગે છે. અમારા ભગવાન કે શિયાણ પીને આવે છે એટલે મોડું મોડું. એ હાડા 3-4 સિવાય જમતા નથી. કારણ કે આ છોકરા ભૂખ્યા છે કઈ ગયા નું તો કે ભાઈ એમ બસ હવે બસ 10 મિનિટ વાર છે કે 10 મિનિટ હોવા ચાતી થયા તો એ તો માતાઓ બગડ્યા બધા કે મહારાજ ખાવા દેવો જ દેવો ને પણ ના પડે તમે ઘરે તો હળગાવી સુલા. તો કે ભાઈ તમારે હળગ છે સુલા તો વહેલા મોડા પણ થોડીક વાર જાળો વગે. એ હાળા ચા થયા તો એ બધા શ્રદ્ધા ખૂટ્યો અને હરાળો રાણ દેખાડો બોલ્યો પછી મારા ઉભા થયા સ્ટેજ ઉપર એના ઓલા ઓટા ઉપર બધા એમ કે બધા બેસી જાઓ શાંતિ શાંતિ શાંતિ. હું શાંતિ શાંતિ આમાં કઈ બાળકો કે આ છોકરા બધા જો ને આમ તડફડિયા મળે છે ભૂખ્યા બિચારા તમને કઈ વિચાર નથી થતો કે શાંતિ શાંતિ કરો છો? તો વાહ ભાઈ વાહ મહારાજ કહે છે. અરે વાહ ભાઈ વાહ શું કરો છો કે છોકરા મારા કેટલા દુઃખી થઈ ગયા બિચારા હવાથી કઈ ખાધું નથી. વાહ ભાઈ વાહ. હજી વાહ ભાઈ વાહ કરો છો કે તમે 1 મહિના સુધી વાહ ભાઈ વાહ કર્યું હું કઈ કેમ બોલ્યો કઈ બોલ્યો તમને કઈ પણ મેં કીધું કે તમે વાહ ભાઈ વાહ શું કામ કહ્યું? કોઈ દી કીધું આખા મહિનામાં એકે વાર કીધું મેં તમે વાહ ભાઈ વાહ. મેં 1 વાર કીધું તમારા બાપ નું શું કહ્યું? હવે કે વાહ ભાઈ વાહ તમે મને આપ્યું મેં તમને આપ્યું. મેં મારી પાસે હોય હું તો આટલા બધા માણસ નું ખવડાવું વિચારતો કરો તમે છે કે નહીં. એટલે આ વાહ ભાઈ વાહ માં બધું પતે મારા ગામે.